અહીંયા મેં બારી સાફ કરી, ત્યાં કબૂતરે માળો કર્યો છે અને માળામાં બેઠું છે, ત્યાં નીચે બચ્ચા જેવું દેખાય છે. જો મસ્ત એનું બેબી બચ્ચું એ કબૂતર છે, બેબી કબૂતર. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે રવિવાર થઈ ગયો છે અને આજે અમારે રજા છે. અમારા મયનભાઈ જો ઘોઘા ગાય છે અને એને ઘરની હાલત હું તમને બતાવું. આજે રવિવારે મારે આખું ઘર વ્યવસ્થિત કરવાનું છે, કારણ કે મયનભાઈ આખું બગાડી નાખ્યું છે. હજી તો સવાર નવ થયા છે, ભાઈ 9 વાગે ઉઠ્યા મોડા. અત્યારે સમજો મૂર્ખા ખાઈને ભાઈ વાઇટકો એમને રાખી દીધો છે, હવે ઉપાડવાનું મારે છે. એમ તારે સોફા મારા બગાડ નાખ્યા, જો ગાદલિયું ભેગી કરી ભેડ પખે. આ રમકડા અહીંયા ઉલરે છે. બે ડેબિટ કેટલી છે જો, 4 નો વાઇટ કોઈ આઈ પડ્યો છે. હાલે એ બધું ગોઠવવાનું ચાલતો, મને હેલ્પ કરતો. હાલ હાલ હવે આ મૂર્ખા ઉખેડવાના છે મારે. ઉખડવામાં બહુ વાર લાગે છે. આ કાલ મૂર્ખા મેં બનાવ્યા, પ્લાસ્ટિકની કોથળીમાં કરવાના હોય મૂર્ખા, પણ એવડી પ્લાસ્ટિકની કોથળી ક્યાં લેવા જાવી હતી સાડીમાં કર્યા. ગુલાબ જાંબુ નું પેકેટ લાવી છું, તો ગુલાબ જાંબુ બનાવવા છે. આ હિતેશ નિશાળે ખાઈ આવે તે અમને અહીંયા મન થઈ જશે. ગુલાબ જાંબુ ખાવાનું, હાલો ઉખેડીને તડકે હુકા મૂકી દેવા છે. બહુ બધું કામ છે, બધી તોડી લીધી, ઉખેડી લીધી સાડીમાંથી, ને તડકે હુકવી દીધી. અમારે તડકો સરસ આવે અહીંયા ગેલેરીમાં, કબૂતરનો ત્રાસ એને નેટ ફિટ કરે એમ છે. એટલે હવે અહીં સુધીમાં હુકાઈ જશે સરસ. હવે અમારા મયનભાઈ રમકડાથી રમે છે, જો ઘર બનાવે છે. બનાવે દીકુ ઘર, ઘરમાં શું રાખ્યું? હમ, સાબુનું ખોખું. હાલો આ વાઇટકો મૂકી દો ખાઈને ઠેકાણે. આમ તો જો કેવું કર્યો કચરો ગંધારો. હાલો મારે હવે તો સાફ કરવા વરગવાનું છે, આ બધું સાફ કરવો પડે. આમથી આમ રમકડા ફેલાવી દીધા બધે. આ તો રજામાં કામ ઉખેડીને બેઠા છીએ, સોપો કાઢીને આ હોલની બારી સાફ કરવી છે. રેડ ભફેડ થઈ ગયું, જો રીતે સોફા ખસેડી મને બારી કાઢી દેશે, પછી હું બારી મસ્ત સાફ કરી દઈશ. તું કચરો કેટલો નિયા કરે સોફે, બધું નાખી નાખીને હું નીકળું. તો મયન ઉલાયરે રાખે, આ બારી બહુ મયને બગાડી રાખી, હાથ અડાડી અડાડી. બારી સાફ કરવી છે, આખો સોફો ખસેડવાનો છે. 10 વાગે ગયા સવારમાં, સોફા ખવાડી લીધા, સોફો વાળી બાજુ ઢાંકી દેવો પડ્યો અને હવે બારી કાઢી છે. હે, ઘર બની ગયું જો તારું. પખ ખેરી જો, પખ ખે બાર, નકરું ધોળ ધોળ છે નીચે. જો બારી આવી રીતે અમારે ફોલ્ડિંગ છે, નીકળી જાય. હમણાં બારી બધી સાફ કરી દઈશ બે. મયન જો રમવા વળગી ગયો અહીંયા. મયન ભાઈ ચાલે, હવે હું મારી બારી સાફ કરવા માંડુ. પીછેથી બારી સાફ કરું છું, આમ પીછેથી આમ લઈ લે તો ધૂળ ભીની, પીછેથી તો ધૂળ બધી આવી જાય. પછી અહીંયા ભીનું પોતું મારી દઈશ સરસ મજાનું. અમારે અહીંયા ઉપલેટા આખું રોડ ઉપર આવ્યું ઘર, એ ધૂળ આવે બહુ બધી, વાહનોની અવર જવર થી સતત નકરી ધૂળ ચાલુ જ હોય ઉડવાની, ધૂળની ડમરી ઉડે રાખે. ફાઇનલી ધૂળ જારા કરવાનું મુહૂર્ત આવી ગયું છે આજ રવિવારથી. મેં તો એમ વિચારતી હતી, હું તો કઈ હજી મુહૂર્ત નીકળશે મારે ધૂળ જારાનું. પીછી તૂટી ગઈ છે,
તું ઘર બનાવી દે રાખ, અમે સાફ કરીશું. તો હવે ગંધારા પગે સોફે ચડતો નહીં. તું છે ને નીચે ઉતરતો નહી હો, પગ ગંધારા થયા. જો કેવી બારી મેં સાફ કરી. ભીના પોતે કરી, પછી છાપાના કાગળ થી કોરી કરી. હવે કોરા પોતે થી જોઈ લ્યો, થઈ ગઈ સાફ સરસ. ક્યાંય બાકી રહી હોય તો કયો, થઈ ગઈ. ચાલો, બારી સાફ થઈ ગઈ છે, હવે બારી ચડાવી દેવાની છે પાછી. યાહો, એકદમ નીટ એન્ડ ક્લીન. જો ચમકી એવી થઈ જાય, અરીસો થઈ ગયો. અરીસો શું છે છે, અહીંયા મેં બારી સાફ કરી, ત્યાં કબૂતરે માળો કર્યો છે અને માળામાં એ બેઠું છે. ત્યાં નીચે બચ્ચા જેવું દેખાય છે, એટલો પણ નથી દેખાતું. જોઈએ, હું ટ્રાય કરું છું શૂટિંગ લેવાની. જો બચ્ચું બેઠું છે, વેરી વન્ડર છે, પ્રોપર દેખાય છે. બેબી બચ્ચું, કબૂતર નું બેબી બચ્ચું છે. જો રહ્યું આ રહ્યું, જો બચ્ચું રહ્યું, ઉડી ગયું કબૂતર શૂટિંગ લેવા ગઈ રેવા. જો મસ્ત નું બેબી બચ્ચું, એ કબૂતર છે, બેબી કબૂતર. એની ઉપર એની માં બેસી ગઈ હતી, એક જ બચ્યું છે અને અત્યારે ઉડી ગયું. તમને શૂટિંગ લેવાનો મોકો મળી ગયો છે મસ્તનો. વાવ, ક્યુટ બેબી, ક્યુટ બેબી. ને ભૂખ લાગી ગઈ પોણા 12 થયાથી. ગોળનું પપોડું ખાઈ છે. ભાવે છે દીકુ? હે, બહુ ભાવે? કામ કરતા કરતા ગોળનું પપોડું કરી દેવું પડ્યું. થોડીક વાર ભાઈને ટીવી ચાલુ કરી દીધું, ટીવી જોવે છે. મેં આ રૂમ મસ્ત નીટ એન્ડ ક્લીન કરી દીધું એકદમ. ઘીનું પોતું મારી, સાબુ વાળું પોતું મારી, કારણ કે ઓલું મૂર્ખા કર્યા હતા ને તે ખરાબ ભરાઈ રહ્યો હતો રૂમ. તમે લોકો જોયું અમારી બારી એ જ કબૂતરનો બચ્ચાનો જન્મ થયો છે. હવે કેવડું થયું છે એ તો ખબર નથી, ક્યારે જન્મી ગયું હોય, ઈંડામાંથી ક્યારે બહાર આવી ગયું હોય. પણ હજી એ કબૂતર એની ઉપર બેસી અને એનું રક્ષણ કરે છે, કારણ કે હજી પૂરતો વિકાસ નથી હોય એટલે. અને હજી મારે થોડું ઘણું કામ બાકી છે. કામ કરતા કરતા મેં એમને બે રોટલી કરી દીધી છે, એટલે ખાઈ લે. હું હજી કામ પતાવી લઉં, કારણ કે હજી બાથરૂમે ધોવા છે મારે. હવે આખો હોલ જ સાફ કરવાનો છે. જો શિવડે સાફ કરીએ છીએ, ઉપરનું આખું આ ઘડિયાળ સાફ કરી નાખી. ઘડિયાળમાં તમે જોઈ શકો છો પૂણા 12 થઈ ગયા છે. ટીવી યુનિટ એકદમ સાફ કરી દેવું છું, એટલે હોલ જો ટકાટક થઈ ગયો સાફ. અને અડધી પડધી રસોઈ થઈ ગઈ છે. ગુલાબજાંબુ બનાવવા છે સાંજે, જો નવરી થઈ જઈશ વહેલી તો ગુલાબજાંબુ કરવાની ઈચ્છા છે. ભાત થઈ ગયા છે, શાક દૂધી દાળનું બનાવ્યું છે. લોટ તો થોડોક જ બાંધ્યો છે, રોટલી કરવાની છે. ભાઈ બેસી ગયો જમવા, ને આમ જો હજી પથારા પડ્યા છે કામના, એ કામ પટાવી લઈએ વહેલું. હવે કલાક જેવું થશે તો કામ થઈ જાય. બાથરૂમ સાફ કરી અને પાછી હંજવારી કાઢ નાખું. પછી પોતા વાળા બેન ને તો હાનનું કહી દીધું છે, એટલે સાંજે કચરા પોતા કરવા આવશે. કામ પતાવીને અમે જમી લઈશું. મયન તો થાય છે જમી કરવી ને. હવે છે નવરા થયા, બધું જ કમ્પ્લીટ થઈ ગયું. કપડા બપડા ધોવાઈ ગયા અને રૂમ હોલ સાફ થઈ ગયો. તમે જોઈ શકો છો
અને અમાર મયનભાઈ સુવાની તૈયારી કરી રહ્યા છે. શું રમે છે દીકુ? હવે સુવાની તૈયારી કરશે, એસી ચાલુ કરશે. હવે બહુ ગરમી થાય છે, હવે સુઈ જવાનું છે દીકુ. આમ જો ઘડિયાળમાં કેટલો છે, એક થાવ આવ્યો, એક ને માથે 10 થઈ ગઈ છે ઘડિયાળમાં. હવે અમે ઘડીક વાર રેસ્ટ કરી લેશું, અને પછી રેસ્ટ કર્યા પછી નવરા થઈને પાછા ઉઠીશું. એટલે ત્યાં લગીન.